ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાય છે, જેને લઈને આચારસંહિતા લાગુ થતાં જ સુરત મહાનગરપાલિકામાંથી પદાધિકારીઓને બહાર નીકળતા તેમના નામની તકતીઓ ઢાંકી દેવાઈ હતી, તો સાથે જાહેર રસ્તાઓ પર લગાડવામાં આવેલા બેનરો પણ દૂર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરાતાની સાથે જ આવી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને શહેરભરમાંથી જે સરકારી જાહેરાતોના બેનરો લગાડવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. તો ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરતાની સાથે જ વહીવટીતંત્ર પણ સક્રિય થઈ ગયું છે. નિયત પ્રમાણે ચૂંટણીની તારીખ જાહેર થાય છે ત્યારબાદ નવી સરકાર અમલમાં ના આવે ત્યાં સુધી આચારસંહિતાનો અમલ કરવામાં આવે છે. શાસકો દ્વારા પોતાના ફોટા સાથેના બેનરો અને હોર્ડિંગ શહેરભરમાં લગાડવામાં આવતા જેને કારણે સરકારી યોજનાની જાહેરાતો કરવામાં આવતી હોય છે. આચારસંહિતા લાગુ થતાની સાથે તમામ પ્રકારની સરકારી જાહેરાતોને સંબંધિત હોય તેવા બેનરો અને હોર્ડિંગ્સો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરભરમાંથી તમામ હોર્ડિંગ્સ અને જાહેરાતો જે સરકારી ફોટો સાથેની છપાઈ હોય તેને દૂર કરાઈ હતી. સુરત મનપાના કાચેરી તથા જિલ્લા પંચાયત સહિતની કચેરીમાં પદાધિકારીઓની જે તકતીઓ લગાડવામાં આવતી હોય છે એને ઢાંકી પણ દેવામાં આવતી હોય છે. આચારસંહિતા લાગુ થતાં જ મેયરે પોતાની કેબિનમાંથી બહાર નીકળતા કર્મચારીઓને કે નામની આગળ પર પેપર ચોંટાડી દીધા હતા. હર્ષદ સેઠા.